મોડી રાતથી બનાસકાંઠા સહિત પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે. અત્યારે અમે જે અમદાવાદ આબુ હાઈવે છે તે આબુ હાઈવે પર ઉભા છીએ. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ આબુ હાઈવે પર એક કાર છે, તે કાર ફસાઈ છે અને જે કારના ચાલક છે તે મહા મુસીબતે તેને બહાર નીકળવાની કોશિશ કરે છે, પરંતુ જે રીતે હાઈવે પર ખાડા પડ્યા છે અને ખાડાની અંદર જે કારનું ટાયર છે તે ટાયર ફસાયું છે, જેના કારણે આ કાર છે તે બહાર નીકળી નથી શકતી. જે વાહનો છે તે વાહનોની પણ લાંબી લાંબી કતારો લાગી છે. મહા મુસીબતે વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. મોટા વાહનો પસાર થાય છે ધીમે ધીમે, પરંતુ જે નાના વાહનો છે તે અહીંથી ચાલવાનું ટાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આપ જોઈ રહ્યા છો કે આજે અમદાવાદ આબુ અને આબુ ને અમદાવાદ થી જોડતો જે મુખ્ય માર્ગ છે ને આ માર્ગની અંદર જે એક બાજુનો રોડ છે જે અમદાવાદથી આબુ રોડ તરફ જઈ રહ્યો છે તે રોડ સંપૂર્ણપણે બંધ કરાયો છે, કારણ કે આ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને આ રોડ છે તે બંધ કરાયો છે. એટલે અમદાવાદથી જે આબુ રોડ તરફ જતા જે વાહનો છે તે વાહનોને ચંડીસર, ચંડીસરથી વાઘરોલ અને વાઘરોલ થઈને ચિત્રાસણી જવું પડે છે. એટલે કે 25 કિલોમીટરનું જે ડાયવર્ઝન છે તે અપાયું છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભારે પવન સાથે બનાસકાંઠાના તમામ જે તાલુકાઓ છે તે તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ સુધી હવામાન વિભાગે બનાસકાંઠાની અંદર વધુ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે તે અટવાયા છે. જિલ્લાના અનેક જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશયી થયા છે, તો કાચા મકાનોના પતરા છે તે પતરા પણ ઉડ્યા છે. જે રીતે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાની આગાહી છે, જેને લઈને રાજસ્થાનનું પાણી છે તે પણ બનાસકાંઠામાં આવી શકે છે અને બનાસકાંઠાની અનેક નદીઓ છે તે નદીઓ આવી શકે છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે સર્જી શકે છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.